मॉर्निंग, जय मामा देव। केम छो विद्यार्थी मित्रों, मजा में? धोरण छ विषय सामाजिक विज्ञान। बाल मित्रों, अपने पाठ त्रण ए समझूती मेळवी। आजे अपने पाठ त्रण सामाजिक विज्ञान नी स्वापोथीनी अंदर पेज नंबर 15 ऊपर थी शुरू थई छे, ते अपने पूरीए। बाळको, पेज नंबर 15 ऊपर प्रश्न नंबर पहलो के नीचेना दरेक प्रश्नना जवाब माटे आपेला विकल्पोमांथी साचो विकल्प पसंद करी लखो। हवे पहलो छे, ईसवीसन खाली जग्यामां हड़प्पामांथी सौ प्रथम सिंधु खीणनी सभ्यताना अवशेषो मळी आव्या हता। विद्यार्थी मित्रों, सिंधु खीणना जे हड़प्पामांथी जे आपने सभ्यता जे अवशेषो मळ्या हता ए कई सालमां मळ्या हता? तो के ईसवीसन 1921, बी 1951, सी 1911, के डी 1941। तो विद्यार्थी मित्रों, अपने ए 1921 नी अंदर मळी आव्या हता। त्यार पछी अपने जोईए नंबर बे, सिंधु खीण सभ्यताना अवशेषो सौ प्रथम क्या स्थळेथी मळी आव्या हता? हड़प्पामांथी, लोथलमांथी, मोहजोदड़ोमांथी के कालीमंगनमांथी? बाळ मित्रों, अवशेषो छे ई सौ प्रथम हड़प्पामांथी मळी आव्या हता। त्यार पछी नंबर 3, हड़पीय सभ्यतानी सौथी मोटी लाक्षणिकता कई हती? ए आयोजनबद्ध सिंचाई योजना, बी आयोजनबद्ध ग्राम्य रचना, सी आयोजनबद्ध नगर रचना, के डी वाणिज्य व्यवस्था? हाँ विद्यार्थी मित्रों, शुं हतुं? नगर रचना हती। तो एनी आपण आपणे पूरीए सी। त्यार पछी आपणे जोईए छे 4, हड़पीय नगर रचना में मोटा भागे शुं वपरायुं छे? पत्थर, ईटो, लाकड़ू के आपेल तमाम। हड़पीय जे नगर रचना छे एनी अंदर ईटो वापरवामां आवेली हती। तो आपणे ईटो नंबर छे बी ऊपर, आपणे बी ऊपर करीए। बाळको, त्यार पछी आगळ जोईए 5, हड़पीय सभ्यतानी नगर रचना માં વપરાતા પાણીના નિકાલ માટે સી વ્યવસ્થા હતી? ગટર યોજના, શોષકુવા, સિંચાઈ યોજના કે કોઈ વ્યવસ્થા ન હતી? બાળ મિત્રો, ગટર યોજનાની વ્યવસ્થા હતી, આપણે પૂરીએ એ। ત્યાર પછી 6, હડપ્પા હાલ કયા દેશમાં છે? હડપ્પા છે અત્યારે હાલ કયા દેશની અંદર છે? અફઘાનિસ્તાનમાં, ભારતમાં, પાકિસ્તાનમાં કે ચીનમાં? કયા છે? પાકિસ્તાનની અંદર, સી આપણે ઓપ્શનની અંદર પૂરીએ સી। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ કે હડપી અને હડપ્પાની મુખ્ય વિશેષતા તેના ખાલી જગ્યા છે। હડપ્પા છે એની મુખ્ય વિશેષતા તેની શું છે? અન્ન ભંડારો છે, સ્નાનાગાર છે, સભાગૃહો છે કે રસ્તાઓ છે? કોને યાદ છે? હા, અન્ન ભંડારો, વેરી ગુડ। ત્યાર પછી જોઈએ 8, લોથલમાં ઈટોના બનેલા માળખાને શું કહેવામાં આવે છે? ધક્કો, ચબુતરો, ટીમ્બો કે સ્નાનાગર? બાળ મિત્રો, એને આપણે શું કહીએ છીએ? ધક્કો। ત્યાર પછી આપણે જોઈએ 9 નંબર, હડપીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા બંદર મારફતે થતો? કરાંચી, કાલીબંગન, મહેરગઢ કે લોથલ? વેરી ગુડ, લોથલની મારફતે થતો હતો। ત્યાર પછી નંબર 10, ધોળાવીરા કયા તાલુકામાં આવેલું છે? બાળકો, ધોળાવીરા ભચાઉ તાલુકાની અંદર આવેલું છે, બી ઓપ્શનમાં લખીએ। ત્યાર પછી નંબર 11, સામાન્ય રીતે હડપીય નગરો ખાલી જગ્યા ભાગમાં વહેંચાયેલા છે? હવે હડપીય નગરો છે એ બે ભાગની અંદર વહેંચવામાં આવેલા છે, તો બે કયા ઓપ્શનની અંદર છે? તો કે બી ઓપ્શનની અંદર। નંબર 12, હડપીય સભ્યતાનું કૃષિક્રાંતિનું મથક કયું નગર હતું? હવે એમાં છે લોથલ, મોહજોદડો, કાલીબંગન કે ધોળાવીરા? બાળ મિત્રો, કૃષિક્રાંતિનું હતું કાલીબંગન, એટલે આપણે એની અંદર પૂરીએ સી।
बाल मित्रों विकल्प नंबर 13 सिंधुखीण सभ्यताना लोकोनो मुख्य व्यवसाय कयो हतो? सिंधुखीण सभ्यताना लोको हता एनो मुख्य व्यवसाय कयो हतो? खेती अने पशुपालन, उन्नर उद्योग, माटीकाम के धातुकाम? बाल मित्रों एनो सौथी मुख्य व्यवसाय हतो खेती अने पशुपालन। ए त्यार पछी नंबर 14 सॉरी सिंधुखीण सभ्यताना लोकोए बालकोना आनंद प्रमोण माटे शुं बनाव्युं हतुं? બાળકોના આનંદ આવે એના માટે એને શું બનાવ્યું હતું? વેરી ગુડ, રમકડા બનાવ્યા હતા બાળકો માટે। નંબર 15 હડપ્પીય સભ્યતાના ખાલી જગ્યા વિશે મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે। હવે શેમાંથી આપણને મૂર્તિ અને મુદ્રાની માહિતી મળે છે? તો કે આર્થિક જીવનમાંથી, બાહ્ય જીવનમાંથી, સમાજ જીવનમાંથી કે ધાર્મિકમાંથી? હા, આપણને માહિતી મળે છે ધાર્મિક જીવનમાંથી। વિકલ્પ આવશે ડી। ત્યાર પછી નંબર જોઈએ 16 સિંધુખીણની સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ અને ખાલી જગ્યા મળી આવેલ છે। હવે બાળ મિત્રો એમાં છે તામ્રપત્રિકા, લોહપત્રિકા, શિલાલેખો કે તાડપત્રો? તો વિદ્યાર્થી મિત્રો એમાં આવે છે આપણને તામ્રપત્રિકાઓ, એ તો આપણે વિકલ્પની અંદર પૂરીએ એ। ત્યાર પછી વિકલ્પ નંબર 17 જોઈએ ભરૂચ જિલ્લામાં આવેલું ભાગા તળાવ કઈ નદીના કિનારે આવેલું છે? હા, કીમ નદીના કિનારે। સરસ, વેરી ગુડ, ઓપ્શનની અંદર પૂરો સી। ત્યાર પછી 18મો ઋગ્વેદમાં કેટલા મંડળો છે? 12, 15, 10 કે 4? હા, કેટલા મંડળો આપણે હતા? 10। તો શું આવશે બાળકો? સી। ત્યાર પછી આપણે જોઈએ વિકલ્પ નંબર 19 ઋગ્વેદના 10 મંડળોમાં કેટલી પ્રાર્થનાઓ છે? હા, 1000, 1008, 1018 કે 1028? કેટલી છે? 1028 છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ નંબર 20 ઋગ્વેદ સમયના રાજાનું મુખ્ય કાર્ય શું હતું? એ રાજા હતા એનું મુખ્ય જે કાર્ય હતું એ શું હતું? તો કે એષણા, ગવેષણા, શોષણ કે પોષણ? એનું હતું ગવેષણા, બી। ત્યાર પછી બાળકો જોઈએ આપણે 21 ઋગ્વેદમાં સવારની દેવી ખાલી જગ્યા અને સાંજની દેવી ખાલી જગ્યા છે। બાળકો તેની અંદર સવારની દેવી અદિતિ અને સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિ એવું કહેવામાં આવતું। તો પહેલા આપણે જોઈએ કે એ આવે છે ઉષા અને અદિતિ। સવારની દેવી ઉષા છે અને સાંજની દેવી અદિતિ છે, તો આપણે એની અંદર પૂરીએ ઓપ્શનમાં એ। ત્યાર પછી નંબર 22 ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થામાં સંપત્તિનો મુખ્ય આધાર કોને ગણવામાં આવતો? જમીનને, પશુઓની સંખ્યાને, વેદોના જ્ઞાનને કે આપેલ તમામ? હા, પશુઓની સંખ્યાને ગણવામાં આવતો। ત્યાર પછી નંબર 23 ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થામાં પ્રારંભિક ચરણમાં શું ગુણ હતું? પશુપાલન, યુદ્ધ, કૃષિ કે પૂજા? વેરી ગુડ, કૃષિ હતું, ઓપ્શનની અંદર સી। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રશ્ન નંબર 1 જેના 1 થી 23 વિકલ્પો આપણે પૂર્ણ કર્યા, તે તમારી સ્વાધ્યાય પોથીની અંદર તે તમે સારા અક્ષરે લખી પૂર્ણ કરી લેજો। થેન્ક યુ। જય મામાદેવ।